તો આજે આપણે થોડો વધારે અભ્યાસ કરીશું મિત્રો કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગ છે એ તો તમને ખબર જ છે જેમ કે મોનિટર સીપીયુ કીબોર્ડ તથા માઉસ ખરું ને આ સિવાય બીજા અનેક સાધનો જેવા કે પ્રિન્ટર વેબ કેમેરા સ્પીકર અને પેનડ્રાઈવ ડ્રાઈવ વગેરેને તમે તમારી જરૂરિયાત પ્રમાણે કમ્પ્યુટર સાથે જોડી શકો છો કમ્પ્યુટર સાથે જોડી અને ઉપયોગમાં લઈ શકાતા જુદા જુદા સાધનોને મુખ્ય ત્રણ પ્રકારમાં વેચી શકાય છે ઇનપુટ સાધન આઉટપુટ સાધન અને સ્ટોરેજ સાધન તો આવો આપણે સૌથી પહેલાં જોઈશું ઇનપુટ સાધન જે સાધનોનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે થાય છે તેવા સાધનોને ઇનપુટ સાધન કહેવાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઇનપુટ સાધન એટલે શું એની અહીંયા વાક્યા લખેલી છે જે સાધનોનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે થાય છે તેવા સાધનોને ઇનપુટ સાધનો કહે છે સૌથી પ્રચલિત ઇનપુટ સાધન કીબોર્ડ તથા માઉસ છે આ સિવાયના અન્ય ઇનપુટ સાધનો તથા તેનો ઉપયોગ અહીં આપેલા છે જે આપણે જોઈશું જેમાં પહેલું છે ટચપેડ ટચપેડ મોટા ભાગે લેપટોપમાં આપણે જોઈએ છીએ માઉસના બદલે ટચપેડનો ઉપયોગ કરી શકાય ટચપેડ પર આંગળી ફેરવીને સ્કીન ઉપર માઉસની ગતિને નિયંત્રિત કરી શકાય છે સ્માર્ટ કાર્ડ સ્માર્ટ કાર્ડ સંવેદનશીલ તથા અંગત માહિતીનો માઇક્રોચિપમાં સંગ્રહ કરે છે તેને યોગ્ય ઉપકરણમાં દાખલ કરતાં તેમાં રહેલી માહિતી આપમેળે કમ્પ્યુટર દ્વારા વાંચી લેવામાં આવે છે ડ્રાઇવિંગ લાઇસન્સ એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ હેલ્થ કાર્ડ કે કાર્ડ વગેરે સ્માર્ટ કાર્ડના ઉદાહરણો છે ત્રીજું જોઈએ બાર કોડ સ્ટીકર બજારમાં મળતી વસ્તુઓ પર બારકોડ જોવા મળે છે આ બારકોડમાં તે વસ્તુને લગતી તમામ માહિતીઓ સંગ્રહાયેલી હોય છે આ માહિતીને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે બારકોડ રીડર નામના સાધનનો ઉપયોગ થાય છે શોપિંગ મોલમાં બિલ બનાવવા માટે બારકોડ રીડર ખૂબ જ ઉપયોગી છે તેનાથી ખૂબ જ ઝડપથી માહિતી કમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો બારકોડ રીડર તમે બધાએ જોયેલું છે તમે બધા શોપિંગ મોલમાં જતા હશો શોપિંગ મોલમાં જે બિલિંગ કાઉન્ટર પર માણસ હોય છે તેની પાસે આ બારકો રીડર રહેલા હોય છે જે આપણને કોઈપણ વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ તો તેને સ્કેન કરીને આપણે બિલિંગ કરીને પાછી વસ્તુ આપે છે હવે જોઈએ સ્કેનર સ્કેનરના ઉપયોગથી ફોટોગ્રાફ મહત્ત્વના દસ્તાવેજોને કમ્પ્યુટરમાં સંગ્રહી શકાય છે સ્કેનર એક ઝેરોક્સ મશીનની જેમ જ કાર્ય કરે છે પરંતુ સ્કેન કરેલી માહિતી કમ્પ્યુટરમાં ડિજિટલ માહિતી સ્વરૂપે સંગ્રહાય છે ફ્લેટ બેટ સ્કેનર ફોટો સ્કેનર સીટ ફેડ સ્કેનર તથા થ્રી ડી સ્કેનર એ બધા સ્કેનરના પ્રકારો છે પછી જોઈએ વેબ કેમેરા કમ્પ્યુટરને વિડીયો માહિતી પૂરી પાડવા માટે વેબ કેમેરા ખૂબ જ ઉપયોગી છે વેબ કેમેરાનો ઉપયોગ વિડીયો જોડાણ પ્રસ્થાપિત કરવા તથા કમ્પ્યુટરનો વિડીયો ફોન તરીકે ઉપયોગ કરવા પણ થાય છે તે સલામતીના હેતુ માટે પણ ખૂબ જ ઉપયોગી છે વેબ કેમેરા દ્વારા લીધેલી સબીઓને કમ્પ્યુટરમાં સંગળી શકાય છે અન્ય કમ્પ્યુટરને મોકલી પણ શકાય છે સ્કાયપ અને ફેસબુક વાપરતી વ્યક્તિ ઓનલાઈન ચેટિંગ કરવા વેબ કેમેરા ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું વેબ કેમેરા જેમાં એક્ઝામ્પલ એક્ઝામ્પલથી સ્કાયપ અને ફેસબુક બટ આપણે અત્યારે વોટ્સઅપ યુઝ કરી રહ્યા છીએ બધા જ લોકો વોટ્સએપમાં જે આપણે વિડીયો કોલિંગ કરી રહ્યા છીએ આપણા રિલેટિવ્સને એ પણ એક જાતનો વેબ કેમેરા જ છે હવે આપણે જોઈએ નંબર બે આઉટપુટના સાધનો જે સાધનોનો ઉપયોગ કમ્પ્યુટર દ્વારા આપવામાં આવતા પરિણામ દર્શાવવામાં થાય છે તેવા સાધનોને આઉટપુટ સાધનો કહે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે સાધનોનો ઉપયોગ કમ્પ્યુટર દ્વારા આપવામાં આવતા પરિણામ દર્શાવવા થાય છે તેવા સાધનોને આઉટપુટ સાધનો કહે છે સૌથી પ્રચલિત આઉટપુટ સાધનો મોનિટર થતાં પ્રિન્ટર છે આ સિવાયના અન્ય આઉટપુટ સાધનો તથા તેના ઉપયોગો આપણે જોઈશું જેમાં પહેલું છે પ્રિન્ટર કમ્પ્યુટરમાં સંગ્રહાયેલી માહિતીને છાપવા માટે પ્રિન્ટર ખૂબ જ ઉપયોગી છે બજારમાં ઘણા જુદા જુદા પ્રકારના પ્રિન્ટરો પ્રાપ્ત છે ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર તથા લેજર પ્રિન્ટર સૌથી સામાન્ય પ્રકારના પ્રિન્ટરો છે ડોટ મેટ્રિક્સ નાની અનિદાન પિનથી બનાવેલા ટપકાની મદદથી છાપકામ કરે છે ડોટ મેટ્રિક પ્રિન્ટરનું આઉટપુટ બહુ સારું હોતું નથી તે પ્રિન્ટ કરતી વખતે બહુ જ અવાજ કરે છે સળંગ કાગળ પર માહિતી છાપવા માટે તે ખૂબ જ ઉપયોગી છે મેડિકલ સ્ટોરમાં બિલ છાપવા માટે તમે ડોટ મેટ્રિક પ્રિન્ટર જોયું હશે પછી જોઈએ ઇન્જેક્ટ પ્રિન્સ પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર કાગળ પર શાહીનો છંટકાવ કરી માહિતી છાપે છે ઇન્જેક્ટ પ્રિન્ટર ધીમા અને મોંઘા હોય છે પરંતુ તે રંગીન માહિતી છાપી શકે છે ઇન્જેક્ટ પ્રિન્ટરનું આઉટપુટ ડોટ મેટ્રિક પ્રિન્ટર કરતાં પણ ઘણું સારું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણે ઇન્જેક્ટ પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર એટલે આપણે તે જે કલર પ્રિન્ટર કહીએ છીએ ને તેનું જ નામ છે ઇન્જેક્ટ પ્રિન્ટર હવે આગળ જોઈએ લેજર પ્રિન્ટર લેજર પ્રિન્ટર લેજર પદ્ધતિથી માહિતી છાપે છે લેજર પ્રિન્ટર ખૂબ જ ઝડપથી માહિતી છાપી શકે છે અને ખૂબ જ બારીક છાપકામથી કરી શકે છે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા આઉટપુટ મેળવવા લેજર પ્રિન્ટરના ઉપયોગ થતા હોય છે હવે જોઈએ સ્પીકર સ્પીકરનો ઉપયોગ કમ્પ્યુટર દ્વારા ઉત્પન્ન તથા ધ્વનિને સાંભળવા માટે થાય છે આધુનિક કમ્પ્યુટરમાં સાઉન્ડ કાર્ડ પહેલેથી જ પ્રસ્થાપિત કરેલો હોય છે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે કમ્પ્યુટરમાં જરૂરી પ્લગ હોય જે આપણે સરળતાથી સ્પીકરને જોડી શકીએ છીએ પછી જોઈએ પ્રોજેક્ટર પ્રોજેક્ટરના દ્વારા કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર કે દિવાલ પર જોઈ શકીએ છીએ જે ઘરમાં પ્રોજેક્ટનો ઉપયોગ હોમ થિયેટર તરીકે ટીવી પ્રોગ્રામો તથા ફિલ્મો જોવા માટે થાય છે આજકાલ શાળા તથા કોલેજોમાં પણ પ્રોજેક્ટનો ઉપયોગ વધી ગયો છે મોટી કંપનીની મિટિંગોમાં તથા સેમિનારોમાં પણ આપણે પ્રોજેક્ટનો ઉપયોગ કરતા જોયા છીએ શાળા તથા કોલેજોમાં પણ તેનો ઉપયોગ જુદા જુદા વિષયો શીખવા માટે થાય છે જે આપણે આપણી સ્કૂલમાં પણ કરીએ છીએ અને અન્ય સ્કૂલોમાં પણ પ્રોજેક્ટનો ઉપયોગ થતો હોય છે હવે જોઈએ સ્ટોરેજ સાધનો સ્ટોરેજ સાધનોનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે સ્ટોરેજ એટલે આપણે એટલી તો ખબર પડી જઈએ સ્ટોરેજનો મતલબ થયો સંગ્રહ કરવું કમ્પ્યુટરમાં દાખલ થતી માહિતીને સ્ટોરેજ સાધન દ્વારા વર્ષો સુધી સાચવીને રાખી શકાય છે પ્રચલિત સ્ટોરેજ સાધનો તથા તેનો ઉપયોગ અહીં આપણે જોઈશું જેમાં પહેલું હાર્ડ ડિસ્ક હાર્ડ ડિસ્ક ડ્રાઈવ એટલે એચડીડી સીપીયુની અંદર ફિટ કરેલ હોય છે યાદ વિદ્યાર્થી મિત્રો એચડીનો ફૂલ ફોર્મ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે હાર્ડ ડિસ્ક એક એરટાઇટ મેટલ બોક્સમાં ફિટ કરેલી હોય છે તથા તેમાં એક કરતાં વધારે ધાતુની તકતીઓ હોય છે જેના પર માહિતી સંગ્રહી શકાય છે હાર્ડ હાર્ડડિસ્કમાં લખેલી માહિતીનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે તથા તેને ભૂસી પણ શકાય છે હાલમાં મળતી હાર્ડ ડિસ્ક ટુ ટીબી યાન કે ટીબીનું ફૂલ ફોર્મ તેરા બાઇટથી પણ વધુ માહિતી સંગ્રહી શકાય છે તમે આવી હાર્ડ હાર્ડડિસ્કમાં ઘણી બધી એચડી ફિલ્મો પણ સંગ્રહ કરી શકો છો બીજું જોઈએ ડીવીડી ડીવીડીનું આખું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે ડીવીડીનું પૂરું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ડીવીડીનો ઉપયોગ જુદા જુદા સોફ્ટવેરને પ્રોગ્રામ ગીતો ફિલ્મો તથા ગેમ્સ સંગ્રહવા માટે થાય છે હાર્ડ ડિસ્કની જેમ તે સીપીયુની અંદર નથી હોતી તેને ખૂબ જ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે એક સાધારણ ડીવીડીમાં ચાર પોઈન્ટ સાત જીબી જેટલી અને લેયર ડીવીડીમાં આઠ પોઈન્ટ પાંચ જીબી જેટલી માહિતી સંગ્રહી શકાય છે સામાન્ય ડીવીડી પર સંગ્રહેલી માહિતીને આપણે ભૂસી શકતા નથી ફરીથી લખી શકાય તેવી રી રાઇટેબલ ડીવીડી પણ ઉપલબ્ધ છે જેમાં રહેલી માહિતી ભૂસી અને નવી માહિતી આપણે લખી પણ શકીએ છીએ હવે જોઈએ બ્લુ રેડ ડિક્સ ડીવીડીની જેમ જ બ્લૂ રેડિક્સ પણ માહિતીનું સંગ્રહવાનું કામ કરે છે બ્લુ રેડિક્સમાં માહિતી વાંચવા તથા લખવાનું કાર્ય બારીક બ્લુ કલરના લેઝર બીમથી થતું હોવાથી તેનું નામ બ્લૂ રેડ ડિક્સ પાડ્યું છે બ્લૂ રેડ સંગ્રહ ક્ષમતા ડીવીડી કરતાં ખૂબ જ વધારે હોય છે આધુનિક બીડી એક્સેલ બ્લૂ રેડ ડિક્સ એકસો અઠ્યાવીસ જીબી જેટલી માહિતી સંગ્રહી શકે છે બ્લૂ રેડિક્સનો ઉપયોગ કરવા માટે બ્લુ રેડિક્સ પ્લેયરની જરૂર પડે છે હવે જોઈએ પેનડ્રાઈવ પેનડ્રાઈવ જે ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખાય છે તે માહિતીને સંગ્રહવાનું તથા માહિતીને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જવા માટેનું સૌથી ઉપયોગી તથા સસ્તું સાધન છે હાલમાં મળતી પેન ડ્રાઇવની સંગ્રહક્ષમતા સોળ જીબીથી લઈને બસો છપ્પન સુધીની હોય છે તેના ખૂબ જ નાના નાના કદ અને ખૂબ જ વધુ સંગ્રહ ક્ષમતાને લીધે તે ખૂબ જ પ્રચલિત છે પેન માહિતી લખી તથા ભૂસી પણ શકાય છે તેમાં લખેલી માહિતી ભૂસી શકાતા હોવાથી તે ડીવીડી કરતાં પણ વધુ ઉપયોગી બને છે હવે જોઈએ ઇનપુટ આઉટપુટના સાધનો આ એટલે ઇનપુટ ઓ એટલે આઉટપુટ અમુક સાધનો એવા છે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં ઇનપુટ તથા આઉટપુટ બંને માટે થાય છે આવા સાધનોને આયો ઇનપુટ આઉટપુટ સાધનો કહે છે થોડા ઇનપુટ આઉટપુટ સાધનો આપણે જોઈશું ટચ સ્ક્રીન ટચસ્ક્રીનવાળા કમ્પ્યુટર તથા મોબાઈલમાં ચોક્કસ જગ્યાએ આંગળીથી ટચ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે તમે ટચ સ્ક્રીન મોબાઈલ જોયા હશે અને તમે લોકો ટચ સ્ક્રીન મોબાઈલ વાપરો પણ છો તથા રેલવે સ્ટેશનના તથા એરપોર્ટ પર જુદી જુદી માહિતીને જાતે મેળવવા માટે પણ ટચ સ્ક્રીન કમ્પ્યુટર મૂકેલા હોય છે ટચસ્ક્રીન સાધનો આંગળીના સ્પર્શને ઓળખી યોગ્ય પ્રતિક્રિયા આપે છે ટચસ્ક્રીન સાધનો જેવા કે ટચ સ્ક્રીન મોબાઈલ તથા મોનિટરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને રસપ્રદ હોય છે હવે જોઈએ મોડેમ મોડેમ એ મોડ્યુલેટરનું ડીમ મોડ્યુલેટરનું ટૂંકું નામ છે મોડેમનો મુખ્ય ઉપયોગ એનાલોગ માહિતીને ડિજિટલ માહિતીમાં તથા ડિજિટલ માહિતીને એનાલોગ માહિતીમાં ફેરવા માટે થાય છે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા વાપરવા માટે મોડેમ ખૂબ જ ઉપયોગી છે મુખ્યત્વે બે પ્રકારના મોડેમ હોય છે શનલ મોડેમ તથા ઇન્ટરનલ મોડેમ એક્શનલ મોડેમ સીપીયુની બહાર અને ઇન્ટરનલ મોડેમ સીપીયુની અંદર ફિટ કરેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ત્રણમાં ઇનપુટના સાધનો ટચ ટચપેડ સ્માર્ટ કાર્ડ પાર્કો રીડર સ્કેનર વેબકેમેરા આઉટપુટના સાધનોમાં પ્રિન્ટર સ્પીકર પ્રોજેક્ટર અને સ્ટોરેજના સાધનોમાં હાર્ડ ડિસ્ક ડીવીડી બ્લુ રે ડિસ્ક પેન ડ્રાઈવ વગેરેનો અભ્યાસ કર્યો Thank you.